આજે આપણે મિત્ર ગણનાના પુસ્તકના ત્રીજા અધ્યાયની કલમો જોઈશું અને એ પછી ગણનાના જ પુસ્તકના ચોથા અધ્યાયની એકથી ઓગણપચાસ કલમો જોવાના છીએ હવે તમે જોશો તો ગણનાના ત્રીજા અધ્યાયમાં આવતા આપણને જોવા મળે છે કે ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને અરણ્યમાની મુસાફરી માટે તૈયાર કરી રહ્યા છે ત્રીજો અધ્યાય આપણું ધ્યાન લેવીના કુળ તરફ અને તેમની ફરજો તરફ દોરીશ લેવી કુંડના લોકોએ મુલાકાત મંડપનું ધ્યાન રાખવાનું હતું પ્રથમ વસ્તી ગણતરીમાં જો કે એમનો સમાવેશ થયો ન હતો એમ છતાં છાવણીમાં એમને ચોક્કસ સ્થિતિ સ્થાન આપવા માટે તેમની વસ્તી ગણતરી અલગ કરવામાં આવી તમે મારી સાથે સાથે હવે ગણનાના પુસ્તકના ત્રીજા અધ્યાયની એકથી ચાર કલમો જોશો મિત્ર અહીં લખવામાં આવ્યું છે હવે યહોવા સિનાઈ પર્વતમાં મૂસાની સાથે બોલ્યો તે દિવસે હારૂન તથા મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી અને હારુનના પુત્રોના નામ આ હતા નાદાબ જ્યેષ્ઠ પુત્ર તથા અબિહુ એલિઆઝર તથા ઇથામાર હાફાનના પુત્રો જેમ યાજક તરીકે અભિષિક્ત થયા તથા જેઓને તેણે યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કર્યા તેઓના નામ એ હતા અને નાદાબ તથા અભિહુ યહોવાની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાની આગળ માર્યા ગયા હતા ને તેઓ નિઃસંતાન હતા અને એલ અઝાર તથા ઇથામાર પોતાના બાપ હજુરમાં યાજક પદમાં સેવા બજાવતા હતા પ્રથમ હારુન અને મુસાની વંશાવળી અહીં આપવામાં આવી છે હવે લીવિયના પુસ્તકમાં જે વિગતો આપવામાં આવી હતી એ જ વિગતો અહીં પણ આપવામાં આવી છે નાદાબ અને અબિહુએ અનઅધિકૃત રીતે એમણે નહોતું કરવાનું એ પ્રમુખ યાજકનું સેવા કાર્ય કરી નાખ્યું અને મોત પહોરી લીધું પાંચ થી આઠ કલમો કે છે આગળ ગણનાનું પુસ્તક ત્રીજો અધ્યાય અને યહોવાએ મૂસાને કહ્યું લેવીના કુળને પાસે લાવને હારું ન્યાયજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની આખી જમાતની સંભાળ રાખતા મંડપની સેવા કરે અને તેઓ મુલાકાત મંડપના સરસામાનની તથા ઈસરાયલ પુત્રોની સંભાળ રાખતા મંડપને લગતી સેવા બજાવે પ્રમુખ યાજક

બીજા અધ્યાયની નવમી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે તમે તો પસંદ કરેલી પ્રજા રાજાના યજ્ઞકારો પવિત્ર રાષ્ટ્ર અને ઈશ્વરના પોતાના લોક છો અંધકારમાંથી પોતાના અદ્ભુત પ્રકાશમાં આમંત્રણ આપનાર ઈશ્વરના આશ્ચર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા પણ હવે તમે તેમના લોક છો અને તમે જુઓ પ્રમુખ યાજક તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી પ્રાર્થના કેવી છે યોહાન અનુસાર શુભ સંદેશ સત્તરમો અધ્યાય છઠ્ઠી કલમ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના નોંધવામાં આવી છે લખવામાં આવ્યું છે ઈશ્વર પિતાને પ્રાર્થના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહેશે જે માણસોને આ દુનિયામાંથી તમે મને સોંપ્યા તેમની સમક્ષ મેં તમને પ્રગટ કર્યા છે તેઓ તમારા જ હતા અને તમે તેઓની સોંપણી મને કરી તેઓએ તમારા સંદેશનું પાલન કર્યું છે એટલે જુઓ મિત્ર સમૂહ જેને મંડળી કહેવામાં આવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવામાં આવી છે યુહાન અનુસાર શુભ સંદેશના આ આખા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણે માટે કરેલી અદભુત પ્રાર્થના નોંધાયેલી છે ઈશ્વર પિતાએ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ ભેટ તરીકે આપણું અર્પણ કર્યું છે હવે હારૂન પ્રમુખ યાજકના તાબામાં લેવી લોકો સોંપવામાં આવ્યા એ ફરીથી દર્શાવવામાં આવ્યું છે નવમી અને દસમી કલમ અને તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે ઈસરાયલ પુત્રોની વતી તેઓ તેને અપાયેલા છે અને તું હારૂનને તથા તેના દીકરાઓને ઠરાવ ને તેઓ પોતાના યાજક પદ સાચવે અને જે પારકો પાસે આવે તે માર્યો જાય આનું કારણ આપણને બારમી અને તેરમી કલમમાં જોવા મળે છે મિત્ર જુઓ આગળ બાર અને તેર કલમ શું લખ્યું છે ઈસરાયલ પુત્રોમાં ગર્ભસ્થાન ઉગાડનાર સર્વપ્રથમ જન્મેલાને બદલે ઇસરાયલ પુત્રોમાંથી મેં જુઓ મેં લેવીઓને લીધા છે અને લેવીઓ મારા થશે પરમેશ્વર આ પ્રમાણે કહેશે કેમ કે સર્વપ્રથમ જન્મેલા મહારાજ છે મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાને માર્યા તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વપ્રથમ જન્મેલા માણસોને તેમજ પશુઓને મારે સારું પવિત્ર કર્યા તેવું મારા જ થશે હું યહોવા છું આ રીતે જ મિત્ર ઈશ્વરે બધું નક્કી કર્યું હતું અને આજે પણ ઈશ્વર આપણી પાસેથી આપણી સંપત્તિ સાથે આપણા કુટુંબીજનોને માગે છે ઈશ્વરને આપણા કુટુંબનું અર્પણ કરવું એ તો એક અદ્ભુત બાબત છે આગળ ચૌદ સત્તર કલમો જોશો મારી સાથે સાથે લખવામાં આવ્યું છે અહીંયા અને સિનાઈના અરણ્યમાં યોએ મુસાને કહ્યું લેવીના દીકરાઓની તેઓના બાપોના ઘર પ્રમાણે તથા તેઓના કુટુંબો પ્રમાણે ગણના કર એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણના તું કર અને યહોવાના કહેવા મુજબ એટલે જેમ મુસાને આજ્ઞા આપવામાં આવી હતી તેમ તેઓની ગણના તેણે કરી અને લેવીના દીકરા તેમના નામ પ્રમાણે આ છે એટલે ગેસોન કહાત તથા મરારી અને ગેસોનના દીકરાઓના નામ તેમના કુટુંબો પ્રમાણે તિશ્બની તથા શિમય છે અને કહાતના દીકરા તેમના કુટુંબો પ્રમાણે અબ્રામ તથા ઇસહાર તથા હેબ્રોન તથા ઉઝિયેલ છે અને મરારીના દીકરા તેમના કુટુંબો પ્રમાણે માહલી તથા છે લેવીઓના કુટુંબો તેઓના બાપોના ઘર પ્રમાણે છે કુળમાં કુલ ત્રણ કુટુંબો હતા લેવીના ત્રણ દીકરા ગેરસોન કહાત અને મરારીના કુટુંબો હવે ગેરસોનના પરિવારની ગણતરી થઈ અને તેઓને તેમની છાવણી મુલાકાત મંડપની પાછળની બાજુ પશ્ચિમમાં નાખવાની સૂચના આપવામાં આવી એમણે એકવીસથી છવ્વીસ કલમો પ્રમાણે મુલાકાત મંડપના પડદા આચ્છાદન અને મુલાકાત મંડપની દોરીઓ વગેરેનું ધ્યાન રાખવાનું હતું આ પછી તમે જુઓ મિત્ર તો કહાતના કુટુંબની ગણતરી થઈ અને આ લોકોએ એમની છાવણી મંડપની દક્ષિણ બાજુએ કરવાની હતી એમણે સત્યાવીસથી બત્રીસ કલમો અનુસાર મુલાકાત મંડપની સાધન સામગ્રીની દેખરેખ રાખવાની હતી અને એ પછી તમે જુઓ તો મરારીના કુટુંબની ગણતરી થઈ એ લોકોએ મુલાકાત મંડપની ઉત્તર બાજુએ છાવણી કરવાની હતી અને તેત્રીસ થી સાડત્રીસ કલમો પ્રમાણે તેમણે મુલાકાત મંડપના પાટિયા તેની ભૂંગળો તેના સ્તંભો તેની કુંભીઓ અને તેના સર્વ ઓજારોની દેખરેખ રાખવાની હતી અરણ્યની મુસાફરી દરમિયાન ઇઝરાયેલી લોકોની છાવણીની પદ્ધતિનું ચિત્ર મિત્ર હવે આપણી સમક્ષ સ્પષ્ટ ઉપસે છે મુલાકાત મંડપની આકૃતિ છાવણીની વચમાં ચતુષ્કોણ જેવી થતી હતી આ મુલાકાત મંડપની આસપાસ લેવી કુળના લોકોની છાવણી બીજો ચતુષ્કોણ બનાવતી હતી અને આ પછી ત્રીજો ચતુષ્કોણ ઇઝરાયેલના બાર કુળોની છાવણી દ્વારા બનતો હતો મુલાકાત મંડપનું જે દ્વાર હતું એ પૂર્વ દિશામાં રહે એ રીતે જ હંમેશા એને ઊભો કરવામાં આવતો હતો હારૂન અને મૂસાના કુટુંબો મુલાકાત મંડપના પૂર્વ દિશાના દ્વાર પાસે છાવણી કરતા હતા મારી સાથે સાથે હવે તમે ઓગણચાળીસ થી એકતાળીસ કલમો જોશો ઓગણચાળીસ થી એકતાળીસ કલમો અહીં લખવામાં આવ્યું છે લેવીઓમાંના જે સર્વની ગણના થઈ તેઓને મૂષાએ તથા હરુને યોવાની આજ્ઞા પ્રમાણે ગણ્યા તેઓ એટલે એક માસના તથા તેથી ઉપરના સર્વ નરો પોતાના કુટુંબો પ્રમાણે બાવીસ હજાર હતા અને એવાએ મૂસાને કહ્યું ઈસરાયેલ પુત્રોના એક માસના તથા તેથી ઉપરના સર્વપ્રથમ જનિત નરોની ગણના તેઓના સંખ્યા ગણ અને પુત્રોમાં સર્વપ્રથમ જન્મેલાને બદલે તું મારે લેવીઓને લે હું યહોવા છું અને ઇસરાયલ પુત્રોના ઢોર ઢોરઢાંક મધ્યે સર્વપ્રથમ જન્મેલાને બદલે લેવીઓના ઢાંક તો લે મૂસાએ ઇઝરાયલના બધા જ પ્રથમ જનિતોની ગણના કરી અને એની સંખ્યા તેતાળીસમી કલમ પ્રમાણે બાવીસ હજાર બસોને તોંતેર થઈ બાવીસ હજાર બસો ને આનો અર્થ એ થયો પ્રથમ કરીશું અધ્યાય એની પ્રથમ ત્રણ કલમો જુઓ અહીં લખવામાં આવ્યું છે અને યહોવાએ મુસાને તથા હારુનને કહ્યું કે લેવીઓના દીકરામાંથી કહાતના પુત્રોની ગણના તેઓના કુટુંબો પ્રમાણે તથા તેઓના બાપોના ઘર પ્રમાણે કરો એટલે 30 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના જે સર્વ મુલાકાત મંડપનું કામ કરવાને સેવક પદમાં દાખલ થાય છે તે બધાની ગણના કરો લેબી લોકો માટે 30 થી 50 વર્ષની ઉંમર એ તો સુવર્ણ ઉંમર હતી એ લોકોએ એ વર્ષો દરમિયાન ઈશ્વરનું સેવા કાર્ય કરવાનું હતું ચોથી પાંચમી અને છઠ્ઠી કલમ આપણે હવે આગળ જોઈએ અને એ પછી પંદરમી કલમ જોઈએ ચાર પાંચ છ અને પંદરમી કલમ ચોથી કલમમાં લખ્યું છે મુલાકાત મંડપમાં પરમ પવિત્ર વસ્તુઓના સંબંધમાં કહાથના પુત્રોનું કામ આ છે પાંચમી કલમ અને તથા તેના દીકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે ને તેને ઓઢાડે છઠ્ઠી કલમ અને તે પર સીલ માછલાના ચામડાનો ઓઢો નાખે ને તેના પર એક તદ્દન નીલ રંગનું કપડું પાથરે ને તેના દાંડા તેમાં ગાલે હવે પંદરમી કલમ જોશો પંદરમી કલમ જુઓ પંદરમી કલમમાં શું લખવામાં આવ્યું છે અહીં તમે જોશો તો લખવામાં આવ્યું છે અને છાવણી ઉપડવાની હોય ત્યારે હારૂન તથા તેના પુત્રો પવિત્ર સ્થાનને તથા પવિત્ર સ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે ત્યાર પછી કહાતના પુત્રો તેને ઊંચકવાને આવે પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે રખે ને તેઓ માર્યા જાય મુલાકાત મંડપના સંબંધમાં કહાથના દીકરાઓને ઊંચકવાનું તે એ છે હવે પરમ પવિત્ર સ્થાનમાંની ચીજ વસ્તુઓ એટલે કે સાક્ષકોષ અને દયાસનને એકમાત્ર હારૂન અને એના દીકરાઓ જ જોઈ શકતા હતા કહાથીઓ તેમને ઉંચકવા આવે તે અગાઉ હારૂન અને તેના દીકરાઓએ એ ચીજ વસ્તુઓને કાળજીપૂર્વક ઢાંકી દેવાની રહેતી હતી ચોવીસમી અને પચીસમી કલમ જોશો ચોવીસમી કલમમાં લખ્યું છે સેવા કરવામાં તથા ભાર ઊંચકવામાં ગેરશિયોનીઓના કુટુંબોનું કામ આ છે એટલે તેઓ મંડપના પડદા તથા મુલાકાત મંડપ તેનો ઓઢો તથા તે ઉપરનો શીલનો ચામડાનો ઓઢો તથા મુલાકાત મંડપના દ્વારનો પડદો આ કલમો અને એ પછી મિત્ર આગળની કલમો ગેરશોનના કુટુંબે જે જવાબદારીઓ અદા કરવાની હતી એની યાદી આપે છે હવે તમે ઓગણત્રીસથી બત્રીસ કલમો જુઓ અને મરારીના દીકરાઓની તેઓના બાપોના ઘર પ્રમાણે તેઓના કુટુંબો પ્રમાણે તું ગણના કર ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉંમરના જે સઘળા અંદર જેને મુલાકાત મંડપમાં કામ કરવાની સેવામાં હાજર રહે છે તેઓની ગણના તું કર અને મુલાકાત મંડપમાં તેઓની સર્વ સેવાના સંબંધમાં તેઓને સોંપેલું ભાર ઊંચકવાનું કામ આ છે એટલે મંડપના પાટિયા તથા તેની ભૂંગળો તથા તેના સ્તંભો તથા તેની કુંભીઓ તથા આંગણામાંની આસપાસના સ્તંભો તથા તેઓની કુંભીઓ તથા તેઓની મેખો તથા તેઓની દોરીઓ તેઓના સર્વ ઓજારો સુધા તથા તેઓને લગતી બધી સામગ્રી સુધા અને તમે તેઓને સોંપેલા બહારના ઓજારોના નામ દઈને તથા તેઓને ગણીને સોંપો મરારીઓએ ભારે ચીજવસ્તુઓ ઊંચકવાની હતી ભારે ચીજ વસ્તુઓ કહાથીઓએ મુલાકાત મંડપનો સરસામાન ઊંચકવાનો હતો કુટુંબે આપણે જોયું એ પ્રમાણે વચનમાં હલકો સરસામાન ઉચકવાનો હતો અને હવે આ લોકો પોતાનો પડાવ ઉઠાવીને પોતાની મુસાફરી આગળ વધારવાના ત્યારે કેવું દર્શ સર્જાતું હતું કેવું દ્રશ્ય સર્જાતું હતું એનું ચિત્ર આપણે જરા જોઈ લઈશું કયું ચિત્ર આ ઈઝરાયેલી લોકો પોતાનો પડાવ ઉઠાવીને પોતાની મુસાફરી આગળ વધારે ત્યારે કેવું દ્રશ્ય સર્જાતું હતું એનું ચિત્ર આપણે જોઈએ હવે પોતાની મુસાફરી આગળ વધારવા એ લોકો મુલાકાત મંડપ ઉપરના મેઘ સ્તંભને જોતા હતા જો મેઘસ્તંભ મુલાકાત મંડપ ઉપરથી ખસી જતો તો એ લોકો સમજી જતા કે હવે એમણે એમની મુસાફરી પુનઃ આરંભવાની છે જ્યાં સુધી મેઘસ્તંભ મુલાકાત મંડપ ઉપર સ્થિર રહેતો હતો ત્યાં સુધી એમણે છાવણી ઉઠાવવાની નહોતી અને હારુને માત્ર ઈશ્વરના આત્માની દોરવણીને જ અનુસરવાનું હતું કારણ કે એ મેઘસ્તંભ ઈશ્વરના આત્માનું પ્રતિનિધિત્વ કરતો હતો ઈશ્વરના બાળકે બિલકુલ એ જ રીતે મિત્ર આજે દોરવાની જરૂર છે આપણા માટે જો કે એવો દ્રશ્યમાન મેઘસ્તંભ નથી પરંતુ આપણે ઈશ્વરના એ જ આત્મા દ્વારા દોરવાની જરૂર છે રોમન લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં એના આઠમા અધ્યાયની ચૌદમી કલમ તમે જુઓ નવા કરારના વિભાગમાં લખ્યું છે આઠમો અધ્યાય રોમન લોકોને લખેલો પત્ર આઠમો અધ્યાય ચૌદમી કલમ કે છે કે જેઓ ઈશ્વરના આત્માથી દોરાય છે તેવો ઈશ્વરના પુત્રો છે અને એટલે મિત્ર ઈશ્વરનો આત્મા ઈશ્વરના સંતાનોને દોરવણી આપવા માગે છે જ્યારે મેઘસ્તંભ મુલાકાત મંડપ ઉપરથી ખસતો કે તરત જ હારુન અને તેના દીકરા પવિત્ર સ્થાનમાં જતા હતા એ લોકો પ્રથમ તો પડદા પાસે જતા હતા પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનને જુદો પાડતો પડદો તમે જાણો છો એમ મિત્ર પડદાની બીજી બાજુ પરમ પવિત્ર સ્થાનમાં સાક્ષ્યકોષ અને દયાસન હતું મુસાફરી આગળ વધારવાના દિવસે એ લોકો પડદાની અંદરની બાજુ પરમ પવિત્ર સ્થાનમાં જતા નહોતા પડદો કડીઓ ઉપર લટકતો હતો અને પ્રમુખ યાજક તેને સાક્ષકોષ અને દયાસન ઉપર નીચે ઉતારી નાખતો હતો એ પછી એના પર શણનું કપડું ઢાંકી દેવામાં આવતું હતું ત્યારબાદ એના પર મુલાકાત મંડપનું બહારનું કપડું ઢાંકી દેવામાં આવતું હતું હવે આ બધી ક્રિયા પૂરી થયા બાદ અને બધા વાસણો ઢંકાઈ ગયા બાદ કહાથીઓને અંદર બોલાવવામાં આવતા હતા અને આ બધી સામત સાધન સામગ્રીને કડા ચડેલા હતા કડા એમાં દાંડા પસાર કરવામાં આવતા હતા અને કહાતીઓ અંદર આવીને આ દાંડા વડે બધી સાધન સામગ્રી ઊંચકીને આગળ વધતા હતા કરાર કોષ લઈને યાજકો હરોળમાં પ્રથમ ચાલતા હતા અને મેઘસ્તંભની દૂરવણીને અનુસરતા હતા સાંજે એ લોકો નવો પડાવ નાખતા હતા દરેક ઇઝરાયેલને ખબર હતી કે એને શું કરવાનું છે દરેક પુરુષ મુલાકાત મંડપનો અમુક ભાગ ઊંચકીને ચાલતો હતો એ લોકો પડાવ નાખતા ત્યારે સૌ પ્રથમ સાક્ષ્ય કોષને નીચે મુકતા આખી છાવણી એ મુજબ ગોઠવવામાં આવતી હતી મિત્ર કહાથીઓ મુલાકાત મંડપની સાધન સામગ્રી કરાર કોષના સંબંધમાં જ ગોઠવતા હતા અને એ પછી એની આસપાસ પાટિયા અને પડદા ગોઠવવામાં આવતા પ્રત્યેક પુરુષને એની કામગીરી સોંપાયેલી હતી મુલાકાત મંડપ બહુ જ ઝડપથી ઊભો કરી દેવામાં આવતો હતો જ્યારે ઇઝરાયેલી લોકો પડાવ નાખતા ત્યારે સૌ પ્રથમ કહાથીઓ મુલાકાત મંડપની સાધન સામગ્રી ગોઠવી દેતા હતા અને એ પછી મરારીઓ પાટિયા અને સળિયા ગોઠવી દેતા હતા ત્યારબાદ ગેરશોનીઓ મંડપ ગોઠવી દેતા હતા અને છેલ્લે પ્રમુખ યાજક પરમ પવિત્ર સ્થાનનો પડદો લટકાવી દેતો હતો ચાલીસ ચાલીસ વર્ષોની મુસાફરી દરમિયાન આ લોકો આ કામમાં નિપુણ બની ગયા હશે જે રીતે મિત્ર પ્રત્યેક લેવીને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી હતી એ જ રીતે પ્રત્યેક વિશ્વાસીને ઈશ્વરે ચોક્કસ કૃપાદાન અને સેવા કાર્ય આપ્યું હોય છે ઈશ્વર ઈચ્છે છે કે પ્રત્યેક વિશ્વાસી એનો ઉપયોગ કરે હવે ઈશ્વરના સેવા કાર્યમાં આપણે જે ઈચ્છીએ એ આપણે નથી કરવાનું પણ ઈશ્વરે આપણને જે કૃપાદાન આપ્યું હોય એનો આપણે ઉપયોગ કરવાનો હોય અને આજે મિત્ર ઈશ્વરના કેટલા બધા સંતાનો એવું માને છે કે પોતાનું સેવા કાર્ય ખાસ કાંઈ મહત્વનું નથી મિત્ર ઈશ્વરે તમને સોંપેલા તેમના સેવા કાર્યમાં તમે જેટલા પ્રમાણમાં વિશ્વાસો અને વફાદાર રહેશો એટલા પ્રમાણમાં ઈશ્વરના આશીષો તમે પ્રાપ્ત કરી શકશો ઈશ્વરે તમને જે સેવા કાર્ય સોંપ્યું છે એ તેમની નજરમાં બહુ જ મહત્ત્વનું છે અને એટલે મિત્ર જે કંઈ સેવા કાર્ય ઈશ્વરે તમને સોંપ્યું હોય એ સેવા કાર્ય નિષ્ઠાપૂર્વક ઈશ્વરને વફાદાર રહીને સતત કરતા રહો અદ્ભુત આશીષો તમને પ્રાપ્ત થશે આમેન